અક્ષરધામ શાળા પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો બાળકો, આપણે કયા વિષયમાં શીખવાનું છે? નંબર રાઇટિંગ 1 થી 50, એમાં આપણે 1717 શીખવાનું છે. ઓકે, તો બધા સરખા બેસી ગયા છો ને શિસ્તબંધમાં? કઈ બુક લઈને બેસવાનું છે આપણે? નંબર રાઇટિંગ 1 થી 50, પેજ નંબર બધા જોવો. 20 નંબરનું પેજ આપણે આ શીખવાનું છે. ઓકે, તો ચાલો બધાએ બુક્સ લઈને બેઠા છો ને, આ પેજ ખોલવાનું છે. ઓકે, તો ચાલો પહેલાં અહીંયા શું કરવાનું છે બાળકો? ઘૂંટવાનું છે. આપણે શું કરવાનું છે? ઘૂંટવાનું છે. કેટલી વાર? એક જ વાર ઘૂંટવાનું. તો ઊભી લીટી કરો એટલે શું થશે? 1 7માં આડી લીટી અને ક્રોસ લીટી, શું થશે? 7. પછી સ્પેલિંગ છે 17ની, શું થશે? SEVENTEEN, એટલે શું? 17, 1 1 7 17. ઓકે, તો ચાલો હવે આપણે શું કરવાનું છે? લખવાનું છે. ટપકા છે, ટપકાને આપણે જોડવાના છે. તો આપણને પહેલા બોક્સમાં જુઓ લખેલું જ છે 1 7 17. હવે આપણે આ ટપકા જોડવાના છે, અહીંયા પણ ટપકા જોડવાના છે, અને અહીંયા આપણે 1 7 17 લખવાનું છે. આપણે જાતે લખવાનું છે. ઓકે, તો ચાલો અહીંયા લખેલું છે, હવે આપણે અહીંયા જુઓ તો જોડો. બધાને 1 તો આવડી જ ગયો છે. 1 7 કેવી રીતે? તો કે આડી લીટી અને ક્રોસ લીટી. 1 7 17. ઓકે, ચાલો પછીની બોક્સની લાઈન છોડી દેવાની છે, એના પછી જ લખવાનું છે 1 7 17. ઓકે, 1 7 17, એના પછીની બોક્સની લાઈન છોડી દેવાની. પછી ઊભી લીટી 1 7 17. ઓકે, ઊભી લીટી, આડી લીટી, ક્રોસ લીટી, શું થશે? 1 7 17. પછી આડી લીટી છે, બોક્સની લાઈન છે, એ આપણે છોડી દેવાની છે. પછી ટપકા છે, ટપકાને જોડવાના છે, અને બોલતું પણ જવાનું છે બધાએ. ઓકે, 1 7 17. આ બોક્સની લાઈન છોડી દેવાની છે. પછીના બોક્સમાં લખવાનું છે 1 7 17. જાતે લખવાનું છે. ઓકે, પછીના બોક્સની લાઈન આપણે છોડી દેવાની છે. પછી જોવો શું કરવાનું છે. 1 7 17, પછીની બોક્સની લાઈન આપણે છોડી દેવાની છે. તો 1 કેવી રીતે લખવાનું? તો કે ઊભી લીટી. 7 કેવી રીતે? તો કે આડી લીટી અને ક્રોસ લીટી, એટલે શું થશે? 1 7 17. ઓકે, તો ચાલો પછી ઊભી બોક્સની લાઈન આપણે છોડી દેવાની છે. પછીના બોક્સમાં લખવાનું છે ઊભી લીટી, આડી લીટી, ક્રોસ લીટી, 1 7 17. ઓકે, લખાય છે ને બધાથી? અને આ ટપકા ઉપર જ બધાએ પેન્સિલ ફેરવવાની છે, એક જ વાર ફેરવવાની, અને આડી અવડી જવા દેવાની નહીં, બોક્સની બહાર પણ જવા દેવાનું નહીં. ઓકે, હવે જુઓ આ બોક્સની લાઈન આપણે શું કરવાનું છે? છોડી દેવાનું છે. અહીંયા લખવાનું છે 1 7 17. તો ચાલો લખો, ઊભી લીટી, પછી આડી લીટી, ક્રોસ લીટી, 1 7 17. આ પણ ક્રોસીસ ક્રોસ કરવાની, આડી લીટી પણ. ઓકે, એટલે 7 આપણને વ્યવસ્થિત દેખાય. તો જોવો 1 7 17. ઓકે, તો ચાલો બીજો અહીંયા લખો 1 7 17. 1 7 17, બોલો છો ને બધા? બધા બાળકો બોલે છે ને? તો ચાલો અહીંયા બોક્સની લાઈન છોડીને પછી એના પછીના બોક્સમાં લખવાનું છે 1 7 17. ઓકે,
तो चलो हवे आना पछीना बॉक्स नी लाइन छोड़ी देवानी छे, पछी लखवानू छे 1717। ओके बाळको, हवे जो बुक्स में जे बाकी छे ये जाते लखवानू छे। ओके, हवे जो अहींया ऊपर मणका आप्या छे, आपणे मणका गणवाना छे। ओके, तो चलो गणीए केटला थाय छे। आपणे रिंग एक आपेली छे ने पछी छुट्टा मणका आप्या छे, तो ચાલે ગણીએ આપણે। હું ગણીશ, તમે પણ મારી સાથે સાથે ગણજો અને બોલતા જજો। 1 2 3 4 5 6 7 8 9 અને 10। રિંગમાં કેટલા મણકા છે બાળકો? 10 મણકા છે। ઓકે, હવે બીજા છે બાજુમાં મણકા, એને ગણીએ। તો ચાલો ગણો મારી સાથે। 11 12 30 40 50 60 17। કેટલા થયા? 1 7 17। ઓકે બાળકો, તો આજે આપણે શું શીખ્યા? 1 7 17। ઓકે, હવે આપણે બીજા વિડીયોમાં મળીશું। જય શ્રી કૃષ્ણ, બાય।